અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલ રવિ પાકનું નીલગાય, રોજ અને ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીનું નિકંદન, ખેડૂતોની ફેન્સિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માંગ. ચાલુ રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉં, ચણા અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું છે. ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી ખેતરમાં નાખ્યું છે. સારી એવી માવજત પણ કરી છે. હાલ ખેડૂતો દ્વારા કરાયેલ રવિ વાવેતરનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે, પણ મેઘરજ ભિલોડા માલપુર તાલુકાના આંતરિયાળ વિસ્તાર એવો છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલ પાકના દુશ્મનો નીલગાય, રોજ અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે. તૈયાર ઊભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાખે છે. અરવલ્લી જિલ્લામાં કુલ 1,45,564 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ વાવેતર કર્યું છે. જે વિગતવાર જોઈએ તો ઘઉં 81,350 હેક્ટર, બટાકા 20,257 હેક્ટર, ચણા 10,754 હેક્ટર, ઘાસચારો 12,597 હેક્ટર, મકાઈ 8,493 હેક્ટર. એ સિવાય જીરું, વરિયાળી, દિવેલા, બાજરી જેવા પાકો મળી કુલ 1,45,564 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે. ત્યારે નીલગાય, રોજ અને જંગલી ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ આખે આખા ખેતરોના તૈયાર પાક બરબાદ કરી નાખે છે. સ્થાનિક ખેડૂતોએ અનેક વખત તંત્રમાં વન્ય પ્રાણીઓ દ્વારા કરાતું પાક નુકસાનના બચાવ માટે વન વિભાગ અને ખેતીવાડી વિભાગમાં રજૂઆત પણ કરી છે, પરંતુ તંત્ર દ્વારા પાક રક્ષણ માટે કોઈ તારની વાડ, ફેન્સિંગ જેવી સુવિધા આપવામાં આવી નથી. ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાના કારણે તમામ મહેનત પણ પાણી ફરી વળ્યા છે. ખેડૂતોની રવિ ઉત્પાદન આધારે કરેલ તમામ આયોજનો નિષ્ફળ ગયા છે, તેમજ ખેડૂતો દેવાના ડુંગર તરે દબાય એવી સ્થિતિ પેદા થઈ છે. તો તંત્ર દ્વારા સરકારની પાક રક્ષણ માટે તારની વાડ કે અન્ય કોઈ ફેન્સિંગ વગેરે યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે એવી ખેડૂતોની માંગ રહેલી છે. તેજી ભાટિયા, ZSTV અરવલ્લી. અમારી મેઇન રજૂઆત એ છે કે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે તાળબંધી માપાથી, તો થોડા નીચેના વર્ગ સુધી, ગરીબ વર્ગ સુધી પહોંચે, એની સહાય નીચેના વર્ગ સુધી પહોંચીએ અને અમારું કામ થાય તો ખેડૂતનો બિચારો જીવતો થાય. નહીંતર અમારું આજ સુધીનું પકવેલું છે ને બધું સફાસટ કરી નાખ્યું, જંગલી પ્રાણીઓએ સાફ કરી નાખ્યું છે. અને રાતના ટાઈમે એ વીજળી આવે, એ અનિયમિત આવે, અમારે તો પાણીવાળી હતી કે બધું રોજ આવું, ભૂંડ આવું, તો અમારે કઈ રીતે પૂરું કરવું? આ બાબતે સરકાર શ્રી થોડો વિચાર કરી અને ગરીબના છેક તરિયાના માણસ સુધી જાય અને અમારી વ્યવસ્થા કરે એવી અમારી વિનંતી છે. બીજું કશું નહીં, આ પોકર વચનો આ અમારે કરવાનું શું? અમારે ખેડૂતો ગરીબ તો ગરીબ જ રહ્યો છે ભાઈ, એટલે આ બાબતે સરકાર